84 કોસી પરિક્રમા દરમિયાન પકડાયેલા પીએચપી કાર્યકર્તાઓને અખિલેશ સરકારના આદેશ બાદ મુક્ત કરી દેવાયા હતા. મહત્વનું છે કે પીએચપીની 84 કોસી પરિક્રમા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના આશરે 2000 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. અલ્હાબાદની લખનૌ બેન્ચે અખિલેશ સરકારના આદેશ બાદ અશોક સિંઘલ અને તોગડિયા સહિત આશરે 950 કાર્યકર્તાઓને મુક્ત કરી દીધા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની ધરપકડ અને મુક્તિ બાદ રાજકારણ વધારે ગરમાયું છે. વીએચપી નેતા રામવિલાસ વેદાંતીએ સપા પ્રમુખ મુલાયમસિંહ પર આરોપ લગાવ્યો કે મુલાયમસિંહ આતંકવાદીઓને જેલમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને નિર્દોષ લોકોને જેલમાં નાખે છે. મહત્વનું છે કે અશોક સિંઘલ, પ્રવીણ તોગડિયા અને રામવિલાસ વેદાંતીને યુપીની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. વેદાંતીએ યુપીમાં પત્રકારોને સંબોધન કરતા વીએચપીની યાત્રા અટકાવવા પાછળ સપાના આઝમ ખાનનો હાથ હોવાનું જણાવ્યું હતું. વેદાંતીએ તો ત્યાં સુધી કહ્યું કે મુલાયમસિંહ આતંકવાદી માટે કામ કરે છે અને તેઓ નિર્દોષ લોકોને જેલના સળિયા પાછળ ધકેલે છે. મુખ્યમંત્રી આવાસથી બહાર નીકળતે હૈ ઓર આઝમ ખાન ने मुलायम सिंह यादव से वार्ता करके और तत्काल सायंकाल हम लोगों को सूचना मिल गई कि आजम खान नहीं चाहता कि परिक्रमा हो, इसलिए इस परिक्रमा को केवल आतंकवादियों के कहने के कारण ही रोका गया है. मुलायम सिंह यादव आतंकवादियों को जेल से रिहा कर रहे हैं और संतों को जेलों में बंद कर रहे हैं. तो वेदांती ने एक प्रश्न पूछवानो मन थाय कि तमे पण अखिलेश सरकारना आदेश थी छूटिया छो, तो तमारा कथन मुजब तमे पण आतंकवादी गणाव कि नहीं? तो विश्व हिंदू परिषदना बीजा एक नेता प्रवीण तोगड़िया पण जेलमां बंद हता. तेमणे पण जेलमांथी बहार आवतानी साथे ज कही दीधुं कि अयोध्यामां कोई पण संजोगोमां राम मंदिरनुं निर्माण थईने ज रहेशे. उत्तर प्रदेश का शासन अखिलेश यादव नहीं आजम खान चला रहा है. क्या इस यात्रा को प्रतिबंधित करने में आजम खान का इशारा था? आजम खान के कारण ही प्रतिबंधित हुआ है. और आजम खान को मैं बता दूं कि हम उत्तर प्रदेश को मुगलिस्तान बनने नहीं देंगे. और मुगलिस्तान बनाने का कोई आजम खान सपना देख रहा है तो उनका सपना मिट्टी में मिला दिया जाएगा. तो गड़िया जी कहे छे कि ते वो हाई कोर्ट पास से तिनी मुक्ति नो कारण जानवानो प्रयत्न करशे. तो रामविलास वेदांती माफक तोगड़ियाए पण कह्यु કે યાત્રા અટકાવવા પાછળ આઝમ ખાનનો હાથ છે. આઝમ ખાને જ અખિલેશને યાત્રા અટકાવવા સમજાવ્યા છે. મંદિર બનાકર હી રહેંગે, 84 કોસ કી સીમા મે કોઈ નઈ મસ્જિદ ઇસ્લામિક કેન્દ્ર નહીં બનને દેંગે. ઓર ઇસકે લિયે હમ દેશ કે સભી રાજનૈતિક દલો સે આહવાન કરતે હૈ. ઓર ઇસી કારણ सपा, बसपा, कांग्रेस, भाजपा, जेडीयू सभी दलों के 400 से अधिकांश सांसदों को विश्व हिंदू परिषद के प्रमुख कार्यकर्ता व्यक्तिगत मिले हैं. चूंटणी बाद नेताओं जनता ने आपेला वचनों ज नहीं भगवान ने पण भूली जाय छे. दुख मां सांभरे राम एमा नेताओं ने चूंटणी टाणे ज राम सांभरे छे. अमुक पक्षों ने संगठनों चूंटणी ने वैतरणी करवा ज राम नाम नो होड़ी नी माफक उपयोग करे छे. નેતાજીઓ ધર્મની આડમાં આવા પેંતરા કરવાનું બંધ કરીને પ્રજા કલ્યાણના કામો કરશો તો પણ રામ રાજી રહેશે. જનસેવા એ જ પ્રભુ સેવા એ વાક્યને આપણા નેતાઓ ભૂલી ગયા લાગે છે. બ્યુરો રિપોર્ટ, ઈટીવી.